अमदावाद सिविलनी ओपीडी में दर्दियोंनी संख्या में वधारो छेल्ला एक महीना में ओपीडी में वायरल इन्फेक्शन केस में वधारो नोंधायो। बेवड़ी ऋतुना कारणे शरदी खांसी ताव जेवा रोग वध्या। वडोदरानी एसएससी हॉस्पिटल में लालियावाड़ी कोविड वोर्ड में दर्दियोंनुं नथी रखातुं ध्यान। पेरालिसिसनी सारवार लेती महिलाना मों पर कीड़ी फरती देखाय। दर्दीना मों पर कीड़ी होवा छतां पेरामेडिकल स्टाफ नथी आपी रह्यो ध्यान। तपासना आदेश अपाया। ભાવનગરની મહુવા જનરલ હોસ્પિટલમાં દર્દીઓ અને તબીબોની હાલત દયનીય। હોસ્પિટલના 7 જનરલ વોર્ડ પૈકી 4 વોર્ડમાં પોપડા પડતા હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓના જીવ જોખમમાં। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રે બ્લડ બેંક રામ ભરોસે હોવાનું સામે આવ્યું। દર્દીના સગા બ્લડ લેવા આવતા રાત્રે કોઈ જાણકાર વ્યક્તિ હાજર ન હોવાનું સામે આવ્યું। સાથે જ બ્લડ બેંકમાંથી દર્દીના સગાને કોઈ સંતોષકારક જવાબ પણ ન મળ્યો। વડોદરામાં ચૂંટણી અધિકારી અને પાદરા નગરપાલિકાની સંયુક્ત કામગીરી। ચૂંટણીમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરતા 40 લોકોને ફટકારી નોટિસ। શહેરમાં કુલ 85 લોકો પૈકી 45 લોકોએ ચૂંટણી ખર્ચનો હિસાબ કર્યો હતો રજૂ। વડોદરામાં જાતિ વિશ્લેષણ સમિતિનું ઉદઘાટન। આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાએ કચેરીનું ઉદઘાટન કર્યું। કચેરીમાં તમામ જાતિના પ્રમાણપત્ર કાઢી અપાશે। મધ્ય ગુજરાતના 7 જિલ્લાને મળશે લાભ। 4 એડિશનલ કલેક્ટર સહિતના અધિકારીની માયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં। યુનિવર્સિટી સંચાલિત પ્રેમનું પટારો અને અન્ય પ્રોજેક્ટ માટે વાર્ષિક 53.35 લાખના ખર્ચની જોગવાઈ કરાતા વિવાદ। ગરીબ લોકોની મદદ માટે શરૂ કરાયો છે પ્રોજેક્ટ। વિવાદ બાદ ખર્ચ વિચારણા હેઠળ હોવાનો સિન્ડિકેટ સભ્યોનો દાવો। રાજકોટમાં એમ્સને લઈને મુખ્ય બિલ્ડિંગના બાંધકામ પ્લાનને આપી મંજૂરી। અગાઉ 24 બિલ્ડિંગના પ્લાનને અપાઈ ચૂકી છે મંજૂરી। મુખ્ય બિલ્ડિંગ 5 માળનું બનશે। રાજકોટ સુરેન્દ્રનગર હાઈવે પર પોલીસે વાહનોનું કર્યું ચેકિંગ। મૂડીગામ પાસે ઓવરલોડ ટ્રક ગેરકાયદે વાહનોનું ચેકિંગ કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ। પાટણ એપીએમસીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની મામલતદાર અને પોલીસની ટીમ સાથે રેડ। સરકારી એજન્સીનો જથ્થો બારોબાર વહેંચાતો હોવાની આશંકા। મામલતદારે ઘઉંના કેટલાક જથ્થાને સીલ કર્યો। અમરેલીના રાજુલાના કાતર ગામમાં વન વિભાગની દાદાગીરી સામે આવી। ગામમાં સતત સિંહ ઘૂસતા વનકર્મીએ ગામમાં જાણ કરી જઈને દાદાગીરી કરી। વનકર્મીએ દુકાનદારને ધમકી આપીને કહ્યું કે સીસીટીવીમાં લાકડી આવશે તો તૂટી જશે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો। રૂકમાવતી નદીના પટમાંથી રેતીની જોડી કરતા 2 શખ્સોની કરી ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે 1 હિટાચી 2 ટ્રક સહિત 25.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગરના કુડલા ગામે એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના બની। અંગત અદાવતમાં થઈ હતી જૂથ અથડામણ અને ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે। પોલીસે હાથ ધરી છે કાર્યવાહી। બનાસકાંઠાના પાલનપુરમાં વીરબાઈ ગેટ વિસ્તારમાં જૂના જર્જરિત મકાનની પાછળની દિવાલ ધરાશાયી થઈ। દિવાલનો કાટમાળ અને એક જૂના ઘર પર પડતા એક વૃદ્ધ દટાઈ ગયા। સ્થાનિકોએ વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। વલસાડમાં નારકોલ મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીનો આપઘાત। લૂંટ ધારના આરોપીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન। નવસારીના અમલસાડમાં યુવાને અંબિકા નદીમાં લગાવી છલાંગ। ફાયર વિભાગે યુવાનની શોધખોળ હાથ ધરી। યુવાને મોડી રાત્રે નદીમાં ઝંપલાવી મોતને માલુ કર્યો। પાણીસરામાં બાટલી બોય પાસેની ઘટના। યુવાન બ્લેડ વડે ગળું કાપતો ઝડપાયો। સ્થાનિકો અને પોઈન્ટ પરના ફરજ બજાવતા એલઆરડી ટીઆરબી જવાનોએ બચાવ્યો તો સારવાર માટે ખસેડ્યો। સુરતના કતારગામમાં યુવકની કરવામાં આવી હત્યા। રૂપિયાની લેતી દેતી મામલે રત્નકલાકારની થઈ હત્યા। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ। સુરતમાં દારૂનો નશો કરી ધમાલ મચાવનાર આરોપી સકંજામાં આવી ગયો છે। ચોક બજાર વિસ્તારમાં આરોપી પિયુષ વિજુડાએ દારૂનો નશો કરી
વાહનોના તોડ્યા હતા કાચ, પોલીસે હાથ ધરી કાર્યવાહી. કાપોત્રામાં દારૂની હેરફેર ઝડપાઈ. મકાઈના ઓઠા હેઠળ રત્ન કલાકાર ટેમ્પોમાં કરતો હતો દારૂની હેરફેર. પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી. વરાછાના હીરાબાગમાં કામગીરી દરમિયાન 2300 બોટલ ઝડપાઈ. કટલાલના છુલછત્રપુરા પાસેથી ઝડપાયો વિદેશી દારૂ. 11.35 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. રાજસ્થાન પાસિંગ ટ્રકમાં લઈ જવાતો હતો દારૂ. 156 પેટી દારૂ સાથે એક શખ્સની ધરપકડ. બળતણ માટેના લાકડાના ઓઠા હેઠળ લઈ જવાતો હતો દારૂ. કચ્છના સમુદ્રમાંથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત. શેખરણ પીર ટાપુ પાસેથી મળ્યા ચરસના પેકેટ. બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા 20 પેકેટ. અંદાજે 30 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો. તપાસ માટે પેકેટ એફએસએલ મોકલાશે. ન્યૂઝ ફટાફટ પાવર્ડ બાય સાકરચંદ પટેલ યુનિવર્સિટી.